ચાંદ ના ટુકડા જેવા બતક કમળની પાંદડી જેવી મખમલી ત્વચા માંજરી આંખો જમણા ગાલ શોક તો કાળો તલ ગળામાં સફેદ મોતીની માળા જાણે મૃત્યુ લોક ઉપર ફરીથી મેનકા ઉતરી આવી હતી. સાહેબ તમે અજય લાગો છો? હા હા ભૂલો પડ્યો છું. આ વન જેવું છે સાહેબ કે ભલભલા ભૂલા પડી જાય. આ વન કરતા તો તમારું સ્મિત અને સૌંદર્ય એવું છે ને કે ભૂલા પડી જવાય. ક્યાં જાવ છો સાહેબ? રૂપલીની ધારે. તમે કહો તો તમારી હારે આવું. હા હાલો ને. આ તો અપસરા છે કે વન પરી? અરે સાહેબ મને હાલો કીધું અને તમે તો હજી? હા હાલો હાલો. કાટા પણ ફૂલના હેવાયા હોય છે. તો એનામાં સુગંધ નથી પડતી એટલે તો કાટા અરખામ ના રહેશે. તમારું નામ? શ્યામલી. મારું નામ શ્યામલી છે. અને તમારું? એન્જિનિયર વિનોદ. ઠીક છે ત્યારે તમે આ રૂપલીની ધારે ડેમનું માપ લેવા આવેલા ઇન્જિનિયર સાહેબ લાગો છો. સરકારી ચોપડે આનું નામ રૂપલી ધાર હશે એવું અમારા સરપંચ રૂખર કાકા કહેતા હતા. રૂપલીની ધારે જાણે સાક્ષાત રૂપ પ્રગટ્યું હોય. ભૂરી ભૂરી આંખોના તીર વિશ્વામિત્રને વિંધી નાખવા પર્યાપ્ત છે. વાહ વાહ શું સૌંદર્ય છે. સાહેબ
ઊભા રહી ગયા. આવો સાહેબ, આ શહેર માંથી જે પણ આવે ને એ ધારે ઉભા ઉભા અમારી આ સરપણ નદી ને આમ જ જોવે, વખાણ કરે છે. સાહેબ, 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 તમને વિચારમાં ડૂબી જવાની ટેવ લાગે છે. કેમ કહું કે હું તમારા વિચારોમાં નહીં પણ તમારી આંખોમાં ડૂબી ગયો છું. તમારું નામ શ્યામલી છે પણ શ્યામલી નો અર્થ શું થાય તમને ખબર છે? એ વિશે તમને બનેલાને ખબર હોય. સાચું કહું? હું સાહેબ, તમે ખુદ તમારા રૂપથી અજાણ છો. એટલે શ્યામલી તમારું નામ કોણે પાડ્યું? મારી માએ. કેમ, શ્યામલી નામ સારું નથી? આપણે જે જગ્યા પર બેઠા છીએ ને, આ જગ્યા થી મારી બેન રૂપલી ની જંગલી જનાવરે ફાડી ખાધેલી લાશ મળી હતી. અને આ હાર છે ને, મારી બેન રૂપલી નો છે. સરપંચ કહેતા હતા કે રૂપલી ને ધારે કઈક જાદુ છે, ચેકતા રહેજો. તો એ મૃત રૂપલી જ આ શ્યામલી નું રૂપ લઈને નહીં આવી હોય ને? નહીતર આવા ઘોર જંગલમાં આવી રૂપાળી છોકરી. તો હવે તમારા ઘરમાં કોણ કોણ રહો છો? સાહેબ, તમે તો હાવ ડરેલા લાગો છો. હમણાં એથી છોકરી ગઈ, એ કોણ હતી? ક્યાં ગઈ? કઈ છોકરી? શું તમે છોકરીને જોઈ નથી? કોઈ હતી જ નહીં તો ક્યાંથી ભાળું? અરે પણ મેં મારી સગે આંખે જોયું કે હમણાં ત્યાંથી એક છોકરી ગઈ અને જંગલમાં. ભરમ સાહેબ, તમારો ભરમ છે. આમાં બે એન્જિનિયર આમ નામ ગાણા થઈ ગયા. તો પછી તમને ડર નથી લાગતો? ડર? ડર વરી છે ને આ પાણીમાં રહેવું ને મગરમસ્તી જીવું. જંગલમાં રહેવું અને દીપડાથી બીવું? સાહેબ, આ અંધારું થાય ને એ પેલા જંગલની બહાર નીકળીને તમે રૂખડવાતાના ઘરે પહોંચો ને, એમાં તમારી ભલાઈ છે. આ બધો તાક તો હું કાલે જ લઈશ. આજે આ સુંદરતા સાથે રહેવા કરતા
ભયાનક જંગલ ઓછું જોખમકારક લાગે છે. ક્યાં ડૂબી ગયો સાહેબ? તમે મને જવાબ ન આપ્યો. આ ઝૂંપડીમાં તમે કોણ કોણ રહ્યો છો? હું અને મારા બાપુ. અને રૂપલીના મરણ પછી તમારી બા? એ સાંભળે, એ આઈ બાપુ.